વાત પાણી પેલા પાડ બાંધવાની કરું છું, પાડ તૂટે એના પહેલા પહાડમાં નબળાસ આવી છે, એમાં બે ગંબેલા રેતી નાખી દેશું તો પાણી બચી જશે, તૂટ્યા પછી ટ્રકો ભરી ભરીને નાખશું તો બધું તણાઈ જવાનું છે. હજી બાજી આપણા હાથમાં છે, હજી આ જો હાકોટા ને આ છેકિયું જો કોકને કામ કરી ગઈ ને તો આપણી પેઢી બચી જશે. માટે જાગૃત બનજો. યુવાનોને કહીશ, માં બેન દીકરીઓ બેઠી છે, ગામમાં જાગૃતિ રાખો, એક એક ગામમાં સંગઠન અને સંપ રાખો, થોડીક સહન શક્તિ રાખો. કોઈ બે શબ્દ કહી જાય સીધું મન ભટકી ન પડવું જોઈએ. મને આમ કેમ કીધું, એને શું પંચાયત કરવી જોઈએ? મારી ભક્તજનો, અત્યારે સંગઠન બિલકુલ નથી તમારામાં, તમે માર ખાવાના હો એક દિવસ, યાદ રાખજો. તમે બધા કાકરે કાકરો પડ્યા હો, બહુ પોતાની જ માન કરો રા, પોત પોતાની જ માન માન કરી શકો છો. દા તમને નડવાનું એ નક્કી, સંગઠિત થાવ. સંગઠન વિના કોઈ તમારું ઘર શેફ નથી, તમે શેફ નથી. માટે મારી તમને આજ પ્રાર્થના છે, સૌથી પહેલું કામ કરવા જેવું તો એકબીજાની નિંદા કુથલી બંધ કરી દો. કાપા કાપી અંદરો અંદર આપણે મંડે કરવા એ બંધ કરો. ઓનું કાપે ભાઈ ભાઈ નું કાપ્યા રાખી, ભાઈ પ્રગતિ ભાઈની ન જોઈ શકે. અરે એકબીજામાં ડોહા ડોહી એકબીજાની કાપકાટ કરે, બાપો છોરાની કાપે, છોરા બાપાની કાપે. આ ધંધા આપણે રાક્ષસના કરી રહ્યા. વિકાસને કોઈને ટેકો ન દઈ શકી તો કાંઈ નહીં, સુકામ કોઈકનું કાપવા માંડી પડે. આપણી બધી અંદર બદબો ખરાબી છે અંદર, આ બધી નીકળી જવી જોઈએ. વડીલોને પણ પ્રાર્થના કરીશ કે તમે પણ ચેતજો, દીકરાઓથી નોખા થવાના મન કરતા નહીં. બાપાઓ તમને કહું, રૂપિયા પડ્યા હોય ભલે, તમે બે જણા હાજામાં હાજા તાજા હો ભલે, પણ છોકરાઓને ન મૂકજો. દુઃખ સુખ સહન કરીને છોરા ભેગા રહેજો. ક્યારે પણ છોકરાથી નોખા થવાના સંકલ્પ ન કરતા, નહીં તો ગુડા ભાંગશે ને તેડ્યા છોરા તમને ગારું દેવાના હે. બુઢા તેડી નોખો થયો તો ખાઈ લે રોટલા ગળીને, હવે તેડી તમને હા ભરવું ભારે થશે. ના ના, આ હું ખોટી વાત કરું, તમે શું કહો છોરાઓ? તો પછી ભલામણ જરાક માનો તમે, એમ કહેવાનું એમ, અમને તમારી પાસે પાંચ પછી ખપતા નથી. તમે કઈ અમારું બગાડ્યું નથી, તમે અમારે કઈ વેરી નથી, તમે મને કોઈથી કારો તોરો નથી કીધો, તમને હું શું કામ નાક કાપી ને કહું? ભાઈ તમે પગલા ઉતાવળા સમજ્યા વિના લેવરા, એના પરિણામ બહુ ભયંકર આવે, તમારા આખા પરિવાર ચૂંથાઈ જવાના હે. સંપથી સંગઠનથી ભેગા રહીને જેટલા ચૂલા ઓછા થાય એટલા હારા, ભેગા રહીને ખાવ ને. શું લઈ જવાના માથે ઉપાડીને? બે વાત ગઈ તમારી એટલી ને, નમી દેવું પડે, નમી દો ને. 76 જણાની જગ્યા નમવા જાવ એના કરતા તમારા છોરા આગળ નમીને રહો ને, આખા ગામ આગળ નમવા જાવ એના કરતા નમવું ક્યાં જોઈ? જ્યાં નમવું નમવા જેવું હોય ત્યાં નમાય. એટલે રાજી રહેજો ભક્તો. ક્યાંય કેમ થાય, શું આ બધી વ્યવહારની તમારી ચૂંટણીની જ વાતો અમારે કરી, પણ તમે ભજન નહીં કરી શકો. અમને તમારે ભજન કરાવીને ધામમાં મૂકવાય, જલ્દી તમે નિર્દોષ થઈને ભગવાનના ધામમાં જાઓ. આવી સંતોને તાન છે અંદરથી, તો તમારી બધેની કાંઈક નબળી નશો હોય એને ભગવાન સ્વામિનારાયણ બળ આપે, નશો મજબૂત થાય, બદબુઓ નીકળી જાય, તમારા કુટુંબમાં સંપ અને એકતા અને સુરત ભાવના બને. અય હરિયો ભર્યો તમારો સંસાર, આનંદ તમારા જીવનમાં રહે એવી ઘનશ્યામબાઈના ચરણોમાં પ્રાર્થના કરી. ક્યાંક ભક્તો ટકોર થઈ ગયો તો દિલથી કહું છું, દુઃખ ન લગાડજો, દવા માનીને પી જાજો, દર્દ નીકળી જશે આટલો વિશ્વાસ ભગવાનના ચરણમાં મૂકું છું. તમારું સૌનું ભગવાન સર્વ રીતે મંગલ કરે.